નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ. વિગતો અમદાવાદ શહેરથી સામે આવી રહી છે. અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં હિન્દુ અને મુસલમાન કોમના જે લોકો છે તેમની વચ્ચે અથડામણ થઈ હોય તેવી વિગતો સામે આવી રહી છે. મોડી રાત્રે અથડામણ થઈ હતી, જેને છેલ્લે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાને થાળે પાડ્યો હતો. આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં મોડી રાત્રે હિન્દુ અને મુસ્લિમ જે કોમના લોકો છે તેમની વચ્ચે નજીવી બાબતે પથ્થરમારો થયો હોય તેવી વિગતો મળી રહી છે. બંને કોમના લોકો સામસામે આવી ગયા હતા અને નજીવી બાબતે આ પથ્થરમારાની ઘટના ઘટી હતી. આ અંગેની જાણકારી શાહપુર પોલીસને થતાં પોલીસનો કાફિલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમિત જે પોલીસના જવાનો છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ જે મામલો છે તેને થાળે પાડવાની કોશિશ શરૂ કરી દીધી હતી. આપને જણાવી દઈએ કે આ જે પથ્થરમારો છે તેની જે બાબત છે તે ખૂબ જ નજીવી હોય તેવું જાણવા મળી રહ્યું છે. સૂત્ર પ્રમાણે જે માહિતી મળી છે તેના પ્રમાણે જાણવા મળે છે કે હિન્દુ અને મુસ્લિમ કોમના જે લોકો છે તેઓ સામસામે આવી ગયા હતા અને તેમના દ્વારા એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલાને થાળે તો પાડ્યો અને સાથે સાથે કેટલાક જે પથ્થરબાજો હતા તેમની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. ના અંદર ખાનપુરમાં ભરડિયાવાસ છે, ત્યાં એક પથ્થરમારાની ઘટના બની હતી. તો તેના અંદર પ્રાથમિક વિગત એવી હતી કે એક છોકરો બાઇક ઉપર ડબલ સવારીમાં થોડોક સ્પીડમાં જતો હતો, તો ગલીના નાકે કેટલાક હિન્દુ છોકરાઓ બેઠા હતા, એમાંથી કોઈએ ટીખળ કરી. પછી એ છોકરો એના ઘરમાં જઈ અને છરી લઈ અને આવ્યો અને પછી એ જે 4-5 છોકરા બેઠા હતા એના વચ્ચે અને એ છોકરા વચ્ચે થોડીક ઝપાઝપી થયેલી અને એ દરમિયાન પછી બીજા કેટલાક મુસ્લિમ કોમના યુવકો આવી ગયેલા અને પછી એ સામસામે ઝપાઝપી થતાં એમાં એક યુવક પડી ગયેલો, એના માથામાં એક પથ્થર વાગેલો, જે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એની તબિયત સારી છે. અને એ દરમિયાન સામસામે બંને ટોળા વચ્ચે પથ્થરમારો થઈ ગયેલો, પરંતુ પોલીસ તાત્કાલિક અમે સ્થળ પર પહોંચી ગયેલા, ઉપરી અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયેલા અને તમામ પથ્થરમારાની જે ઘટના હતી, જે માણસો પથ્થરમારો કરતા હતા એ લોકોને ત્યાંથી ભગાડી દીધેલા હતા અને જેટલા સ્થળ ઉપર હતા એમાંથી 1-2 જણને પકડેલા પણ છે. હાલ એ લોકોનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને સિવિલ હોસ્પિટલમાં ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. અત્યાર સુધી કેટલા આરોપીઓની અટકાયત કરી દેવામાં? અત્યાર સુધી જે આરોપી ન કહેવાય પણ જે શકમંદ છે એ સ્થળ ઉપરથી 1-2 જણા પકડ્યા છે, પરંતુ અમે હવે જે ફરિયાદના આધારે ફરિયાદી પાસે આ તે વેરીફાઈ કરી અને બાદમાં એમની ધરપકડ કરીશું. થેન્ક યુ.